નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આય નમો વજ્જયાણમ નમો લય સવ સાહુણમ એસો સો પંચનમ મુક્કારો પાવ પણાસણો મંગલાણમ ચ સવેશીમ પઢમમ હોય મંગલમ પ્રણામ સૌ કહીને આપણે પચખાણની સમજણ રિલેટેડ એક વિડીયોની સિરીઝ ચાલુ કરવાના છીએ એનો ફર્સ્ટ પાર્ટ છે આ આના પાછળ આના ઘણા બધા પાર્ટ્સ આવવાના છે તો એ આપ ક્રમસર જોતા જશો એની આપણે પ્લે લિસ્ટ પણ બનાવીને રાખશું આ ચેનલ ઉપર તો એ આપ જોઈ શકો છો પછી ઓકે સો આ વિડિયો સિરીઝની અંદર આપણે શું જાણવાના છીએ કે પચ્ચાણ એટલે શું એનો લાભ શું થાય કઈ રીતે પચખાણ લઈ શકાય કેવા કેવા ટાઈપના પચખાણો હોય છે એની અંદર શું વાપરી શકાય શું નહીં વપરાય એ આપણે જોવાના છીએ અને માત્ર આહારના પચખાણ હોય એવું નથી પણ ઘણા બધા ટાઈપ્સના પચાખાણો હોઈ શકે છે એ બધું આપણે આ સિરીઝની અંદર જોવાના છીએ એની સાથે આપણે પચખાણો પણ જોઈ લેશું નવકારસી વગેરે જે પચાખાણો છે તે સો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો પચકખાણ આ વર્ડ આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે આનો મિનિંગ શું થાય છે આ તો આપણે એકદમ ફેમિલિયર છીએ ને પચકખાણ વર્ડથી આનો મિનિંગ શું થાય છે અને આ વર્ડ કઈ ભાષાનું છે તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પચખાણ વર્ડ એ પ્રાકૃતનો શબ્દ છે આ પ્રાકૃત છે અને એનો સંસ્કૃતમાં જોઈએ તો પ્રત્યાખ્યાન થાય છે વર્ડ આ પ્રત્યાખ્યાન વર્ડને આપણે છૂટું પાડીએ તો એમાં બે ઉપસર્ગો અને એક પ્રત્યય આવેલું છે આ આખા વર્ડની અંદર પ્રતિ ઉપસર્ગ છે આ છે ઉપસર્ગ ખ્યા છે એનો મિનિંગ થાય છે કે કથન કરવું અને અનઅનટ પાછળ પ્રત્યે લાગેલું છે તો આ આખો જે વર્ડ છે એ ફોર્મ થઈ જાય તો એનો સામટો મિનિંગ શું થાય છે આ તૈયાર વર્ડનો એનો સામાન્ય અર્થ એ રીતે થાય છે કે અમુક મર્યાદામાં પાપ પાપવૃત્તિથી પ્રતિકૂળપણે કથન કરવું એટલે કે પ્રતિજ્ઞા કરવી તેને પચ્ચખાણ કહેવાય છે અથવા તો મન વચન અને કાયાથી આત્માના અનિષ્ટનો કંઈક નિષેધ જેમાં કરાય તેને કહેવાય છે પ્રત્યાખ્યાન એનો મિનિંગ જ શું થાય છે કે આત્માને અહિત કરનારા એવા કાર્યોનો જેમાં અમુક મર્યાદાપૂર્વક વચન વગેરે દ્વારા ત્યાગ કરાય છે તેનું નામ છે પ્રત્યાખ્યાન અથવા તો પચખાણ આપણે સમજ્યા હવે આ પચખાણ જે વર્ડ છે એના ગુજરાતીની અંદર અમુક એવા પર્યાય વાચી શબ્દો છે એટલે કે સિનોનિમ્સ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ને વ્રત પણ કહી શકાય કે નિયમ કે અભિગ્રહ કે વિરમણ કે વિરતી કે આશ્રવ દ્વાર નિરોધ આશ્રવ એટલે કે કર્મોનો આવવું એના દ્વારનો નિરોધ એટલે એને બંધ કરી નાખવાનું તે અથવા તો નિવૃત્તિ એટલે પાછળ હટવું આડી આખડી માનતા કે બાધા આટલા બધા પર્યાયવાચી શબ્દો પચક ખાણના આપણે કહી શકીએ છીએ હવે આગળ આપણને થાય કે પચક ખાણનો લાભ શું છે હવે પચક ખાણ તો શું છે તે આપણે જોયું પણ હવે એનો લાભ શું થાય તો એના મિનિંગની અંદર જ એનો લાભ છુપાયેલો છે શું છે એના મિનિંગમાં આપણે જોયું ને કે આત્માને અહિત કરનારા એવા કાર્યોનું અમુક મર્યાદાપૂર્વક ત્યાગ કરવું એને પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ કહેવાય છે તો એમાં જો આત્માનો અહિત કરનારી એવી પ્રવૃત્તિ કે કાર્યોનો આપણે ત્યાગ કરી લઈએ એનો મિનિંગ જ શું થાય કે નેગેટિવ નહીં થાય તો પોઝિટિવ થતાં વાર નહીં લાગે એટલે પૈસાની બાબતમાં આપણે જો એમ જોઈએ તો આપણી જાવક અથવા તો ખર્ચા ખર્ચાને આપણે ઓછા કરી લઈએ તો આપણી આવક જે થતી હોય એના દ્વારા આપણી બચત વધારે થઈ શકે છે નોર્મલ આપણે આટલું સમજી શકીએ કે જો આઉટફ્લો ઓછું કરીએ તો પછી ઇનફ્લો સેમ પણ હોય તો પણ આપણને ફાયદો થઈ શકે છે એ જ રીતે અહીંયા પણ લાગુ પડે છે કઈ રીતે તો જો આત્માને અહિત કરનારા એવા કાર્યો આપણે ઓછા કરશું કે ત્યાં રોક મૂકશું તો પછી આત્માનો હિત કરનાર એવા જે પ્રવૃત્તિઓ હોય એનો અસર દેખાશે આપણને જો એમ સમજો કે એક નાવડી છે એમાં એક તરફથી પાણી આવી રહ્યું છે અને બીજી તરફથી આપણે પાણી બહાર કાઢી રહ્યા છીએ તો પછી તે નાવ ડૂબવાનો ચાન્સ તે શું ઓછું થતું જશે કે કેવું રહેશે જો આપણે આ નાવડીની અંદર આવી રહેલા પાણીના પ્રવાહને રોકશું અથવા તો એને ઓછું કરશું તો પછી અહીંયા બહાર જે કાઢી રહ્યા છે પાણી એનો કંઈક ફાયદો દેખાડશે આપણને પણ જો આમ હોય કે ઇનફ્લો ઘણું બધું વધારે હોય અને અહીંયાથી આઉટફ્લો ઓછા પ્રમાણમાં હોય તો પછી શું થશે નાવડી ડૂબી જશે એટલે સિમ્પલ આટલું આપણે સમજી શકીએ જો ઇનફ્લો રોકી દઈએ પાણીનો આપણે અથવા તો તેને ઓછું કરી લઈએ અને આઉટફ્લો વધારે હોય પાણી કાઢવાનો વેગ અથવા તો પાણી કાઢવાનું પ્રમાણ વધારે હોય તો પછી તે નાવડી બચી પણ શકે એ જ અહીંયા આપણે એપ્લાય કરી શકીએ આત્માને અહિત કરનારી જે પ્રવૃત્તિઓ છે કે કાર્યો છે તેના ઉપર રોક મૂકીએ અથવા તો તેને ઓછી કરી દઈએ અમુક મર્યાદાપૂર્વક તેનો નિષેધ કરી લઈએ ત્યાગ કરી લઈએ તો પછી આત્માના હિતને માટે કરાતી જે પણ પ્રવૃત્તિઓ છે એનો ફળ આપણને દેખાઈ પણ શકે સારી રીતે અને આપણા આત્માની પ્રગતિ થઈ શકશે એ જ છે મેઇન લાભ અહીંયા પચકખાણનો એક એક્ઝામ્પલ લઈએ આઈસ્ક્રીમના પચ્ચાણનું શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આઈસ્ક્રીમ સચિત્ત છે અને તે અભક્ષ્ય છે તો તે આઈસ્ક્રીમના પચ્ચાણની અંદર આપણને એમ જો ડાઉટ આવતું હોય કે આપણે તો આઈસ્ક્રીમ ખાવાના છીએ નહીં પણ માઇન્ડમાં એમ સમજીને રાખ્યું છે અને એમ વિચારીને રાખ્યું છે સંકલ્પ કરી લીધું છે કે હા આ આઈસ્ક્રીમ નહીં ખાઈશ બસ તો પછી પચખાંડ લેવાની જરૂરત શું છે પચાંડ લઈને શું કરીશ શું લાભ થશે પચખાંડ લેવાનું તો અહીંયા શાસ્ત્રકાર તો એમ કહે છે કે પચ્ચાખાંડ કેવો છે વચનપૂર્વક એટલે કથન કરીએ છીએ ને એમાં એના મિનિંગમાં શું ખ્યા આવ્યું છે ને વર્ડ એના દ્વારા ફોર્મ શું થયું છે આખો મિનિંગ એનું કે કથનપૂર્વક વચન વગેરે દ્વારા આપણે ત્યાગ કરીએ છીએ એ પણ દેવ ગુરુ અને ધર્મની સાક્ષીએ અને ધર્માત્માઓની પણ સાક્ષીએ આપણે એનો પચ્ચખાણ કરતા હોઈએ છીએ એમાં લાભ શું થાય જો આપણે પચ્ચખાણ કરીએ તો આપણો જે સંકલ્પ છે કે જે વિચાર છે કે આઈસ્ક્રીમનો ત્યાગ કરીશ એને ઘણો બધો સપોર્ટ મળે કઈ રીતે સપોર્ટ મળે તો દેવ એટલે કે આપણા અરિયન સિદ્ધ ભગવંતો છે એમની સાક્ષીએ આપણે દેરાસરની અંદર પચખાંડ લઈએ તો એમાં આપણને તેમનો બળ મળે છે તેઓએ જે રીતે આખા સંસારનો ત્યાગ કરીને આત્મસાધના કરીને સિદ્ધપદ મેળવ્યું છે મોહન્ય કર્મનો સંપૂર્ણપણે નાશ કરી લીધો છે અને સિદ્ધ ભગવંતોએ સંપૂર્ણપણે આત્માના સાચા સ્વરૂપને પ્રગટાવી દીધો છે કે એવો ટાઈપનું બળ આપણને મળે જો આપણે એમની સાક્ષીએ પચખાણ લઈએ તો એમનું જે સત્વ હતું તેનો કંઈક અંશ આપણની અંદર પણ આવી શકે છે એક્ઝામ્પલ માટે જો આપણને એમ મન થાય એ પચાણ આઈસક્રીમનો લીધા પછી કે હું જઈને આઈસ્ક્રીમ ખાઈ લઉં ક્યાંક તો પછી એવો વિચાર આવે ને ત્યારે જ આપણને માઇન્ડમાં એમ થશે કે અરે રે મેં તો દેરાસરની અંદર અરિયંત ભગવંતોની સાક્ષીએ આપણા સુદેવની સાક્ષીએ આ પચ્ચાખાંડ લીધું છે અને તેઓ તો મને જોઈ રહ્યા છે તેમની સાક્ષીએ લીધેલો પચ્ચાંડ હું ભંગ કઈ રીતે કરી શકું આ રીતના પણ મનના અંદર આપણા વિચારો આવી જાય ત્યારે તરત જ અને આપણે તે પચખાંડ ભંગ કરતા અટકી જઈએ પછી એ જ રીતે ગુરુ ભગવંતોની સાક્ષીએ પણ લેવાનું છે દેરાસરમાં દેવની સાક્ષીએ ઉપાશ્રયમાં જઈને ગુરુ ભગવંતોની સાક્ષીએ એમના મુખે આપણને પચ્ચખાણ લેવાનું હોય છે તો આપણે જો એમ કરીએ તો તેમના સંસાર ત્યાગ સંયમ જીવન વગેરે જે પણ આરાધના તેઓ કરી રહ્યા છીએ તેમના બળનો સપોર્ટ આપણને મળે તે પચ્ચખાણનો ભંગ કરતાં અટકાવી દે તે બળ આપણને પછી ધર્માત્માઓની પણ સાક્ષીએ આપણે જો પચખાંડ લઈએ તો ધર્માત્માઓ એટલે કે બીજા શ્રાવક શ્રાવિકાઓ એક્ઝામ્પલ માટે તેઓ જ્યારે હોય તેમની સાક્ષીએ આપણે આ પચખાંડ લઈએ તો આપણને મનમાં એવું પણ થાય કે આ આ જે ધર્માત્માઓ છે એની સાક્ષીએ આપણે પચખાંડ લીધું છે તો એ કઈ રીતે હું ભંગ કરી શકીશ તો આમાં શું થાય છે આપણે દેવગુરુ ધર્મ અને ધર્માત્માઓની સાક્ષીએ જો આ પચ્ચખાણો લઈએ તો પછી તે નબળા વિચારો જો આવી પણ જાય આપણા મનમાં પચખાંડનો ભંગ કરવા માટે તો પણ જે સાક્ષીએ લીધેલો હોવાથી તે જે છે દેવગુરુ ધર્મ તે આપણને અવશ્ય બચાવી જ દે છે અને જો સમજો એવામાં આપણું પચ્ચખાણ નહીં હોય અને પચ્ચખાણ લીધેલ વગરનું માત્ર વિચાર જ કરેલ હોય તો આપણને શું થાય તરત જ ચાલ ને હવે ક્યાં છે મારું પચખાણ એક વખત હમણાં વાપરી લઈશ આઈસ્ક્રીમ શું ફરક પડે છે પચખાંડ તો લીધેલો નથી તો ભંગ શું થશે પચખાંડનો ભંગ નથી થવાનું ચાલ હવે વાપરી જ લઉં છું એવા ટાઈપના નબળા વિચારો આવી જાય ત્યારે અને પછી આપણે જઈ પહોંચી આઈસ્ક્રીમ વાપરી લઈએ ત્યાં જે અભક્ષ્ય છે તે એના ઠેકાણે જો આપણે પચાખાંડ લીધેલું હોય તો શું થાય અરે રે મારો તો પચાખાંડ છે હું કઈ રીતે વાપરી શકું દેવગુરુ ધર્મ સાક્ષીએ પચ્ચાખાણ લીધો છે પચખાંડ એટલે આપણે વચનપૂર્વક લીધું છે ને તે કે હું આ આ વસ્તુનો ત્યાગ કરીશ એ રીતે મારો એમની સાક્ષીએ કરેલો વચન એટલે કે આ પચાંડ કઈ રીતે એવું ભંગ કરી લઉં એવું ખટકશે આપણા માઇન્ડમાં અને એ આપણને રોકી દેશે તે પાપ પ્રવૃત્તિ કરવા નહીં દેશે તે આપણને ત્યાં જ તે અટકાવી દેશે એટલે પચ્ચાંડનો અહીંયા એક મેઇન રોલ એ છે કે તે આપણું પ્રણીધાન મજબૂત બનાવે છે અને ગમે ત્યારે ગમે તેવા વિપરીત સંયોગો પણ આવી જાય તો પણ આપણે ચેલાયમાં નહીં થઈએ જો પચ્ચાંડ લીધેલું હોય તો એમ બીજું આપણા બધાના ઘરની અંદર તો ઇલેક્ટ્રિસિટી કનેક્શન છે અને સમજો હવે આપણે ચોમાસું કરવા માટે પાલીતાણા ગયા છીએ અને આપણું ઘર ત્યાં બંધ છે એટલે કે કોઈ છે નહીં હમણાં આપણા ઘરમાં અને ત્યારે ચાર મહિનાને માટે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો સાધન આપણો ઓપરેટ નથી થતું એટલે કે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્શન ઝીરો છે આપણું ચાર મહિનાને માટે ઝીરો યુઝેજ છે હવે એવું શું થાય કે તે ચાર મહિનાનો બિલ આપણો ઝીરો આવે અથવા તો બિલ જ નહીં આવે એવું થાય નહીં થાય કારણ શું છે જ્યાં સુધી તે ઇલેક્ટ્રિસિટી કનેક્શન છે આપણા ઘરમાં ત્યાં સુધી તે ઇલેક્ટ્રિસિટી બિલ આવવાનું ચાલુ જ રહેશે અને તે ચાર્જ આપણને બેર કરવું પડશે બિલ આપણને ભરવું પડશે એ બિલ આવવાનું તો બંધ નથી થવાનું એ કારણ શું છે કારણ કે આપણું ઘર જે છે એની સાથે ઇલેક્ટ્રિસિટી કંપનીનો જે કનેક્શન છે જોડેલું એ જ છે મેઇન રીઝન એ કનેક્શન આપણે જો કટ ઓફ કરી દેશું તો પછી આ ઇલેક્ટ્રિસિટી બિલ પણ નહીં આવશે કોઈ પણ ચાર્જ આપણને પે નહીં કરવું પડશે તો પચખાણ શું કરે છે આપણા અને તે પાપ પ્રવૃત્તિની અંદર જે કનેક્શન છે તે કનેક્શનને જ કટ ઓફ કરી દે છે એટલે આપણા એક્ઝામ્પલ હતું આઈસ્ક્રીમનું તો તે આઈસ્ક્રીમ નહીં વાપરવાનો જે વિચાર છે આપણો એ વિચારની અંદર બળ આપે છે તે પચખાણ અને શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે જ્યાર સુધી આપણે પચ્ચાંડ નહીં લઈએ માત્ર વિચારીને રાખીએ તો એનો મિનિંગ શું થયું કે આપણા મનમાં તે આઈસ્ક્રીમ વાપરવાની ઈચ્છા રહેલી છે હજી સુધી અને જો ઈચ્છા નહીં હોય તો પચખાંડ લઈ લો વાંધો શું છે પચખાંડ લેવાનું નથી લેતા એમાં દલીલો શું અપાય કે કોઈ સ્થાને ગયા અને ત્યાં બાય મિસ્ટેક વપરાઈ ગઈ તો પછી પચાખાંડનો ભંગ થઈ ગયો તો એ પચાખાણ ભંગનો દોષ લાગશે એના કરતાં તો પચાખાણ જ નહીં લઈએ તો એ વધારે સારું છે એ જ દલી લપાતી હોય ને પણ ના એ બરાબર નથી એમાં મેન શું છે આઈસ્ક્રીમ વાપરવાની ઈચ્છા જો રહેલી હોય જ્યાં સુધી ત્યાં સુધી તે આઈસ્ક્રીમને વાપરવાથી જે પણ પાપ લાગતું હોય એ પાપ આપણને ચોંટ્યા કરશે ભલે તે આઈસ્ક્રીમ આપણે વાપરતા હોઈએ કે નહીં વાપરતા હોઈએ તો પણ એટલે જ્યાર સુધી આપણે તે આઈસ્ક્રીમ વાપરવાનો પચ્ચખાણ નહીં લઈએ એટલે કે હું આઈસ્ક્રીમ નહીં વાપરીશ એવા ટાઈપનો પચ્ચખાણ નહીં લઈએ ત્યાર સુધી તે આઈસ્ક્રીમ વાપરવાનો જે પાપ હોય તે આપણા હાથમાં ઉપર ચોંટ્યા કરશે ચોંટ્યા કરશે ચોંટ્યા કરશે કારણ કે તે પાપ કરવાની ઈચ્છા મનમાં રહેલી છે એના જ કારણે આપણે પચ્ચખાણ નથી લીધું અને એ ઈચ્છા જે રહેલી છે એ પાપનો બંધ કરાવ્યા કરશે તે પાપ પ્રવૃત્તિ કરવાની સાથેનો જે કનેક્શન છે તે જ આપણને કટ ઓફ કરવાનો છે એ કટ કરશું ત્યારે પછી તે પાપનો બંધ અટકશે જે કનેક્શન કટ નહીં કરશું તો આ ઇલેક્ટ્રિસિટી બિલની જેમ તેના ચાર્જ આપણને ભરવા પડશે એના કર્મરૂપી બિલ આવ્યા જ કરશે પછી એટલે શાસ્ત્રકાર ભગવંતોએ એમ કહ્યું છે કે પચ લેવું જરૂરી છે જે પણ છે એવા બિનજરૂરી વસ્તુઓ એ બધાનો પચખાંડ લઈ લેવાનું જે પણ કંદમૂળો છે અભક્ષ્યો છે એ બધાના તો પચખાણ હોવા જ જોઈએ એની સાથે ભક્ષ્ય વસ્તુઓના પણ કેટલાક પચખાણો આપણે લઈ શકીએ છીએ અને લેવા જોઈએ એ આપણે આગળ જોશું કઈ રીતે લેવાનું કોનું કોનું લેવાનું એ બધું જોવાના છીએ આગળ એટલે અહીંયા આપણે સમજ્યા કે પચખાણ લેવાનું લાભ શું છે એ શા માટે લેવું જરૂરી છે શાસ્ત્રકાર ભગવંતો એમ પણ કહે છે કે ચૌદરાજ લોકની અંદર જેટલા પણ જીવ છે અજીવ છે જે પણ છે અથવા તો એક્ઝામ્પલ માટે આપણે આહારનું માત્ર જોઈએ તો ચૌદરા શ્લોકની અંદર જેટલું પણ આહાર યોગ્ય વસ્તુઓ કે જે પણ છે એ બધાનું વાપરવાનું પાપ આપણને હમણાં પણ લાગી રહ્યો છે જો આપણે તેનો પચ નહીં લીધું હોય તો એટલે વિચારો અંદર છે કેટલી બધી આહાર યોગ્ય વસ્તુઓ અથવા તો જેનો ભલે અભક્ષ્ય પણ છે એવા આહાર પણ કેટલા બધા છે જેનો કેટલાક જણ આહાર કરતા હોય એવા તો માત્ર આપણે તીર્થાલક જ જોઈએ તો ત્યાં અસંખ્યાતા સમુદ્રો છે એ અસંખ્યાતા સમુદ્રોની અંદર માછલીઓ વગેરે જલચર જીવો કેટલા હશે અસંખ્યાતા હશે એ તો માછલીઓ થઈ એના સિવાય બીજા વૃક્ષો વનસ્પતિઓ કેટલી હશે જે રીતે સમુદ્રો અસંખ્યાતા છે એ રીતે દ્વીપો પણ અસંખ્યાતા છે આખા તીર્થાલોકની અંદર પ્લસ હવે દેવવિમાનો છે એની અંદર પણ વનસ્પતિઓ રહેલી છે ત્યાં એનું જો આપણે પચ્ચખાણ નહીં કરીએ તો પછી ભલે તે આ ભાવની અંદર આપણે ત્યાં જઈ નથી શકવાના તે દેવ વિમાનોની અંદર તે વનસ્પતિને વાપરવા તો પણ આપણે તેનો પચ્ચખાણ લીધો નથી એટલે આપણને તે વાપરવાનો પાપ લાગી રહ્યો છે હમણાં સુધી જ્યાર સુધી આપણે તેનો પચ્ચખાણ નહીં લઈએ ત્યાર સુધી હવે વિચારો પચખાંડનો ઇમ્પોર્ટન્સ કેટલું છે અને તેનો લાભ પણ કેટલું છે આટલા બધા પ્રમાણના કર્મોને અટકાવવાનું પાવર કોનામાં છે તો પચ્ચાખાણમાં છે એટલે જ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પચ્ચખાણ એટલે શું કેટલા પ્રકારના છે કઈ રીતે લેવું જોઈએ એ બધું સમજવાનું એકદમ આવશ્યક છે એ આપણે હવે નેક્સ્ટ ભાગની અંદર કન્ટિન્યુ કરશું અવસરે જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલમાંંગલ્યમ સર્વ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન પ્રણામ બધા છાતામાં રહેજો જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો સર્વ તરફ આગળ વધજો અને માનવભાવ સફળ કરજો